નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ મહેસાણાથી. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નંદાસણ નજીક ભારે ટ્રાફિકને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારથી જ અહીં ભારે ટ્રાફિક જામ થયો છે અને કલાકો સુધી ટ્રાફિકનો કોઈ નિવેડો નથી આવ્યો. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. નંદાસણ નજીક બ્રિજ બની રહ્યો હોવાને કારણે ગ્રામજનોને ધૂળની ડમરીઓ અને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી ગ્રામજનો વારંવાર રસ્તા બંધ કરી દે છે. તો નંદાસણ નજીક કલાકોથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર આ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સવારથી જ વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. નંદાસણ નજીક બ્રિજ બની રહ્યો હોવાને કારણે ગ્રામજનોને ધૂળની ડમરીઓ અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને તેથી જ ગ્રામજનો વારંવાર રસ્તા બંધ કરી દે છે. તેને કારણે આવી રીતે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવે છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર ચક્કાજામ થઈ ગયો છે. સવારથી જ વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. ગ્રામજનોએ રસ્તો બંધ કરી દીધો. તેના કારણે કલાકોથી ટ્રાફિક જામ સર્જાયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ જેમ જોઈ રહ્યા છો. કારની લાંબી કતાર લાગી ગઈ છે. કલાકોથી ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જનક દવે જોડાઈ ગયા છે. જી જનક, સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, શું કારણો છે? નંદાસણ પાસેની આ ઘટના છે અને જે જાણવા માહિતી મળી રહી છે એ પ્રમાણે લગભગ 4-5 કિલોમીટર સુધી બંને તરફનો જે વાહન વ્યવહાર છે એ પૂરી રીતે ઠપ થઈ ચૂક્યો છે, જેને કારણે આસપાસના જે ગામના લોકો છે એ લોકોએ પણ સર્વિસ રોડ સાથેનો જે રસ્તો હતો એ પણ બંધ કરી દીધો છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ બગડી હતી ત્યાં. અને નંદાસણ જે ચોકી છે ત્યાં આગળ પોલીસની પણ હાજરી પાંખી હોવાના કારણે બંદોબસ્ત પૂરતો નહોતો એ પ્રકારના માહિતી એ પ્રકારની માહિતી મળી રહી છે. અને જે છેલ્લા જે સમાચાર છે એ પ્રમાણે હજી પણ ટ્રાફિક જામના દ્રશ્યો ત્યાં સર્જાયા છે અને ટ્રાફિક જામમાં લોકો ફસાયેલા છે, જેને કારણે લોકોને મોટા પ્રમાણમાં તકલીફ થઈ રહી છે. ખાસ કરીને જ્યારે અહીં જે પ્રકારે અત્યારે તહેવારોનો લઈને લોકો જે પ્રમાણે નીકળ્યા હોય છે બહાર, અને એને કારણે લોકોને તકલીફ વધારે પ્રમાણમાં થઈ રહી છે અને ટ્રાફિકને લગતી સમસ્યા હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે તો ટ્રાફિકની આ સમસ્યાના ઉકેલ માટે શું પ્રયત્નો કરાઈ રહ્યા છે? જેમાં આપને મેં જણાવ્યું એ પ્રમાણે અત્યારે પણ તે જગ્યાએ પોલીસની પાંખે હાજરીને કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે અને એને લઈને લોકોને જે હાલાકી ભોગવવી પડી છે. ખાસ કરીને આસપાસના જે ગામના લોકો છે એમને પણ એ વિસ્તારની અંદરથી જે રસ્તો પસાર થઈ રહ્યો હતો એને પણ બંધ કરી દીધો હતો અને સાથે લોકોએ જે બેફામ રીતે વાહન જે હંકાર્યા એને કારણે વધુ ટ્રાફિક સમસ્યા, દરેકને ઉતાવળ હતી બહાર નીકળવાની અને એને લઈને સામસામે વાહનો આવવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો ત્યાં સર્જાયા છે. એને કારણે વધુ પડતી તકલીફ કડીથી નંદાસણનો જે રસ્તો છે એ તરફ યાત્રીઓને ખાસ કરીને અથવા તો જે પ્રવાસીઓ નીકળ્યા છે એમને થઈ રહ્યું છે. જી જનક, આભાર આપનો તમામ માહિતી માટે.